નમસ્કાર બાળ મિત્રો, આપની ચેનલ કેવીની ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિશે સામાજિક વિજ્ઞાન બીજો પાઠ આપણી આસપાસ શું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશનની સમજ. તો મિત્રો, સંપૂર્ણ સમજ સાથે અમારો વિડીયો જરૂરથી જુઓ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 આપણી આસપાસ શું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. મિત્રો, આ જવાબો તમે સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં લખી શકો છો, જે બીજા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે. મિત્રો, આપણે ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકેલા છે, તો તમે જે જોઈ શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. મિત્રો, પહેલું જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો, નોંધ લખો. તો આ રીતે એની પ્રશ્નનો જવાબ આપણે લખી શકીશું. મિત્રો, આપણી પૃથ્વી એ બ્રહ્માંડમાં એક ભાગ છે. સૌર પરિવારમાં તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. સૌર પરિવારના બીજા કોઈ ગ્રહ પાસે આ પ્રકારની અનુકૂળતાઓ હોવાથી સાબિત મળી નથી. સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીની આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે, શા માટે? તો પૃથ્વીની ઉત્પત્તિ આશરે 4.5 અબજ વર્ષ પહેલાં થયેલી મનાય છે. તે સમયે પૃથ્વી ધગધગતા ગરમ વાયુરૂપ ગોળા સ્વરૂપે હતી. સમય જતાં ગરમ પૃથ્વીની સપાટી ઠરવા લાગી. અત્યાર સુધી પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો માત્ર સફરજનની છાલ જેટલો જ ઠર્યો છે. તો મિત્રો, આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે, જે બંને પ્રશ્નો હતા. પૃથ્વી પરના આવરણોનો પરસ્પર શું સંબંધ છે, કઈ રીતે? તો ચાલો મિત્રો, આપણે તેનો જવાબ જોઈશું. પૃથ્વી પરના ચારેય આવરણો, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, ગાઢ સંબંધ ધરાવે છે. આ આવરણોના સંયુક્ત પરિણામે રૂપે પૃથ્વી પર સજીવો માટે અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મૃદાવરણે માનવી, પ્રાણીઓ અને વનસ્પતિને જીવન વ્યવહાર માટે કઠણ જમીન પૂરી પાડી છે. મૃદાવરણ પર જીવતા તમામ સજીવોને પીવા માટે મીઠું પાણી, જલાવરણ, હવા વિના કોઈપણ પ્રકારનું જીવન સંભવી શકે નહીં. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણને લીધે પૃથ્વી પર જીવાવરણનું સર્જન થયું. સજીવોને કારણે વાતાવરણ સર્જાયું છે. લીલી વનસ્પતિ ઓક્સિજનનું સંયોજનો પાણી અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ લઈ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજન યુક્ત રસાયણો રૂપે પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન વાયુ હવામાંથી છોડે છે. પ્રાણીઓ શક્તિ મેળવવા વનસ્પતિ ખાય છે અને પર્યાવરણમાં પાણી અને CO2નું ઉત્સર્જન કરે છે. વનસ્પતિ દ્વારા ખડકોનું વિદાવરણ થાય છે. ઘાસ અને જંગલો જમીનને લાગતો ઘસારો ધીમો પાડે છે. આમ પૃથ્વી પરના ચારેય આવરણોનો એકબીજા સાથે ગાઢ સંબંધ છે. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્નનો જવાબ લખશું. પ્રશ્ન નંબર 2 છે, નીચેની ખાલી જગ્યા પૂરું. પહેલું છે, પૃથ્વી પર કુલ ખાલી જગ્યા આવરણો આવેલા છે? તો કુલ 4 આવરણો આવેલા છે. મિત્રો, મૃદાવરણ પૃથ્વી સપાટીના આશરે ખાલી 11% ભાગ રોકે છે, તો 29% ભાગ રોકશે. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે? તો વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક તરીકે પાણી છે. 4 ખાલી જગ્યા એટલે જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતો ભાગ, તો આવશે મહાસાગરો. 5મું છે, ખાલી જગ્યા વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે, તો એ આવશે ઓઝોન વાયુ, જે સૂર્યના પારજાંબલી કિરણો છે તેનું શોષણ કરે છે અને આપણા સુધી જે તાપ આવે છે, તડકો આવે છે, ગરમી આવે છે તેને અટકાવે છે. મિત્રો, પ્રશ્ન નંબર 3 છે, નીચેના શબ્દોનો અર્થ સમજાવો. પહેલું છે મૃદાવરણ. મૃદાનો અર્થ માટી એવો થાય. માટીના આવરણને મૃદાવરણ કહેવાય. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે, તેથી તેને ઘનાવરણ પણ કહેવાય. તે પૃથ્વી સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. જલાવરણની વાત કરીશું મિત્રો અહીંયા. તો પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વી સપાટીના 71% ભાગ રોકે છે. મિત્રો,
तीजू छे वातावरण। पृथ्वीनी सपाटीथी लगभग 1600 किलोमीटरनी ऊंचाई सुधी विस्तरेला वायुना आवरणने वातावरण कहे छे। सौर परिवारमां मात्र पृथ्वी पर જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે। જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે મિત્રો। ચોથું છે જીવાવરણ। મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે। સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે। જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે। પાંચમું પ્રદૂષણ। જમીન, પાણી, હવા વગેરે સજીવોના જીવ માટેના જરૂરી ઘટકોની દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ પણ કહે છે। પ્રદૂષણ માટે માલિનીકરણ શબ્દ પણ પ્રચલિત છે મિત્રો। પ્રશ્ન નંબર 4 જોઈશું। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે અહીંયા જણાવવાના છે। પહેલું છે, પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે તો બસ ખરું, બરાબર। પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, ખોટું। કારણ કે પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધુ છે। ત્રીજું છે, મીઠું પાણી એ જલાવરણની ભેટ છે તો ખરું, કારણ કે 97% પાણી ખારું છે અને 3% જ પાણી એવું છે કે જે મીઠું પાણી છે, એટલા માટે મીઠું પાણી એ જલાવરણની ભેટ છે। ઓક્સિજન એ નાઇટ્રોજનના જલદપણાને મંદ કરે છે, ખોટું, બરાબર। પ્રશ્ન 5 છે, નીચેના તમારા જીવન સાથે શું સંબંધ છે તે તમારે અહીંયા લખવાનું છે। પહેલું છે, પર્વતો, ખેતરો, નદીઓ, જળાશયો અને જંગલો આ તમારા જીવન સાથે શું સંબંધ ધરાવે છે, કઈ રીતે તમને ઉપયોગી નીવડે છે, તો એ તમારે અહીંયા લખવાનું છે મિત્રો। તો સરસ મજાનું તમારું એ સોલ્યુશન પૂરું થાય છે। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આવા જ બીજા વિડીયો જોવા માટે તમારે અમારી ચેનલ કેવી ઈ ક્લાસમાં પ્લેલિસ્ટમાં જઈ અને તમે બીજા વિડીયો જોઈ શકો છો।